subscribe to my YouTube channel, Mind Hacker. Every man has his secret sorrows, which the world knows not. And oftentimes we call a man cold when he is only sad. हाँ बोल, क्या सोचे पल्लवी? तू कर रस पागल, अपना जोन बंद कर। यहाँ पण तन्वी? अरे तनु काले आवी रही छे। तू बात करे छे? साचे तू तो मने काई कहतो ज नथी। ચાલ ચાલ, એ બધું મૂક, કાલે મળીએ। હવે શું કરું, ક્યાં જાઉં, મારા ફ્યુચરનું શું? અરે હા, રાજે મને જણાવેલું, ડોક્ટર રસ્તોગી મારી હેલ્પ કરી શકશે। અરે પેલા આયુષને મોકલ દો। કમિંગ સર। યસ કમિંગ, બેસો। તો આયુષ શું ચાલી રહ્યું છે? મને નથી લાગતું કઈ જુદું થઈ રહ્યું છે મારી જિંદગીમાં। રાત્રે ઊંઘ નથી આવતી, ખાવાનું નથી ભાવતું, અને એકલતામાં રહેવું। એસ તો આયુષ, એકલતા એકલતાને તોડ અને ફેમિલી સાથે રહેતા સી, આપોઆપ બધું બરાબર થઈ જવા લાગશે। આલે આવી ગયો તારો રિપોર્ટ, લેસ ચેક કેટલો પ્રોગ્રેસ છે। શ્યોર સર। વેલ આયુષ, હું તારી મદદ કરી રહ્યો છું અને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાની, પણ આયુષ તું મારી મદદ નહીં કરે ત્યાં સુધી હું તારું કંઈ નહીં કરી શકું। એટલા માટે જ તને ખુશ રહેવું પડશે, તને જે એક્ટિવિટી સારી લાગે તે કર, અને આપોઆપ પ્રોગ્રેસ થવા લાગશે। ઓકે સર, કોશિશ કરીશ, હાર તો નહીં જ માં। ધેટ્સ સ્પિરિટ માય બોય, તો મેં તને જે લખી આપ્યું છે તે કરજે, અને આવતા મહિને આપણે મળીએ।
તો સારા આવ્યા છે તમારા, મોડેલ પણ સારા છો તમે, સારા ઇન્ફેક્ટ બહુ સારા છો. આ ઇન્ડસ્ટ્રીમાં તમારો તો ફાયદો છે, પણ મારા ફાયદાનું શું? સોરી મિસ્ટર, આ નહીં થઈ શકે. બટ મેડમ, કુછ બાને કે લિયે કુછ ખોના પડતા હૈ. ક્યાં આવી ગઈ છું? શું ભૂલ હતી મારી? એક નાનું સપનું તો જોયું હતું, શું આ નાના સપના જોવાની આટલી બધી સજા? શું મોટા સપના જોવાની આ કિંમત ચૂકવે છે આ મોટા માણસો? હું જ જીતી હતી. મેં નાનપણમાં બધા પાસે એ પણ સાંભળ્યું હતું કે નાની નાની આંખોમાં મોટા મોટા સપના. મારા પપ્પાએ પણ મને સમજાવ્યું હતું કે માણસોને જાનવરો વસે છે ત્યાં, જાનવરો. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે આવું કંઈ પણ થશે. મેં જોઈ તો સપનાની જમીન, પણ જ્યારે દરવાજો ખોલીને જોયું ને ત્યારે એ પૂરી જમીન બંજર હતી. હવે શું કરું, ક્યાં જાઉં હું? આના સિવાય બીજું કંઈ આવડતું નથી અને બીજું કંઈ કરવું પણ નથી. હવે કેવી રીતે બતાવું આ ખૂબસૂરત ચહેરો આ સમાજને? શું કરું, કોને મળું? કોણ વિશ્વાસ કરશે મારો કે મારી સાથે શું થયું છે અને કોને કર્યું છે? આ દુનિયામાં એક વસ્તુ તો શીખી જ લીધી કે જીવનમાં ક્યારે મોટા સપના ના જોવાના. બસ હવે આ પંખા પર લટકીને હું મારી જાન લીધીશ. શરીર મરી જશે પણ આત્મા મરી રહેશે. જો તમે ડિપ્રેશનમાં હો તો આ વિડીયો જરૂર જુઓ. ચલો મારવાથી પહેલા કંઈ જોઈ જ લઈએ. જો તમે લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યા છો તો યાદ રાખજો, ફક્ત તમારી મહેનતથી જ બધું શક્ય છે. હું આજકાલ જોઈ રહ્યો છું કે ચારે તરફ નેગેટિવિટી જ નેગેટિવિટી છાઈ રહી છે. તમે તમારા ટેલેન્ટ ઉપર ધ્યાન રાખો. ભૂલું નહીં કે કાળી અંધારી રાત પછી ઠંડી સવાર થાય જ છે. મહેનત કરો, સારા સારા વિચારોથી સારો સારો ટેલેન્ટ આસાનીથી નીકળી જશે. કેમ છે હવે તું હાઈસ? બસ મજા. તમારી અને એક માણસની મદદથી મારી જિંદગી સેટ થઈ ગઈ છે. કોણ છે એક માણસ? માઇન્ડ હેકર. કોણ માઇન્ડ હેકર? હું તમને કોન્ટેક્ટ શેર કરું છું, તમને પણ કામ લાગશે. જો ઓકે તો સર ફરી મુલાકાત લઈએ. હા શ્યોર શ્યોર. કોણ છે આ માઇન્ડ હેકર? શું ખરેખર તે ડિપ્રેશનમાંથી લોકોને બહાર કાઢે છે? Thank you.
हेलो हेलो बेटा, हेलो हेलो बेटा, रस्तों के बेटा जीजू का। हाँ हेलो, हेलो बेटा रस्तों के बेटा जीजू काका बोलो जो। हाँ जी तो काका बोलो ने। रस्तों बेटा सेवा के जाती रहे बेटा। सेवा की जाती रहे बेटा। हाँ तुम सुबह ले रहे आजू। हाँ बेटा बेटा सेवा की जाती रहे बेटा। तो 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 जल्दी आया 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 आया। हाँ हाँ आऊँ जल्दी जाऊँ चुप कर आऊँ चुप। ખબર જ નથી પડતી મારી વાઇફના સુસાઇડ પછી મને કામમાં ધ્યાન જ નથી લાગતું ખબર જ નથી પડતી કે હું શું કરું હું બિલકુલ ભૂલી ગયો છું કે હું કોણ છું જો તમારે થોડોક દિવસ કામ કરવાની કઈ પણ જરૂર નથી તમે આ પરિસ્થિતિમાં હમણાં કામ મૂકો ને મિત્રો સાથે હરો ફરો પરિવાર દ્વારા ભેગા ટાઈમ સ્પેન્ડ કરો ખુશ રાખો બધા તમે તમને જે ગમે એ બધી વસ્તુઓ તમે કરો વોલીબોલ રમો ક્રિકેટ રમો મૂવીઝ જુઓ સારા ચોપડાઓ વાંચો સારા માણસોને સાંભળો ગીતો સાંભળો તઈએ તમને આ પરિસ્થિતિમાંથી નિકાળ મળશે તમે મારું અડધું ટેન્શન દૂર કરી દીધું સર થેન્ક યુ સર થેન્ક યુ તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી સર એની ટાઈમ એની ટાઈમ ભાઈ તન્મય તને એવું નથી લાગતું હવે થોડો ટાઈમ એન્જોય નથી કરતા હા કરીશું આપણે એન્જોય હવે ક્યારે યાર કરીએ યાર તારી ગર્લફ્રેન્ડને બી બોલાવ તો આપણે જોડે એન્જોય કરીએ હા એને વિડિયો કોલ કરું બસ બસ હાય બેબી ક્યાં પહોંચી બસ હમણાં જ પહોંચવા આવી અરે ક્યાંનો વાટ જો જો ક્યાંનો એકલો બેઠો જો અહીંયા હા બેબી હમણે જ પૂછી તે જ મારું ફેવરિટ શર્ટ પહેર્યું છે ને હા ફેવરિટ જ છે શર્ટ હા બસ હમણે જ 5 મિનિટમાં પહોંચશે ભાઈ કેમ છો
ના કોઈ કોલ, ના કોઈ મેસેજ, અને કઈ દુનિયામાં જીવસ તું? તું પૂછી રહ્યો છે મને? હા, તું ક્યાં હતો? મારું બધું વિખાઈ ગયું. તારે તું ક્યાં હતો? મારું બધું વિખાઈ ગયું. શું કેસ? અને આ હાલ શું બનાવી રાખ્યો છે તારો? આ બધું મુખ બધું તૂટી ગયો. આ જ છે મારી જિંદગી. આ જ છે મારી હવે આનું શું કરું? આનો માત્ર એક જ ઈલાજ છે, ડોક્ટર રસ્તોગી. ઓકે ડોક્ટર, થેન્ક યુ. હેલો સર, મારું નામ તન્મય. સર, મારા મિત્રએ જણાવ્યું કે જે હું સિચ્યુએશનમાં હાલું છું ને, એ સિચ્યુએશનમાંથી તમે જ મારી હેલ્પ કરશો બહાર કાઢવામાં. શ્યોર તન્મય, તમારો રિપોર્ટ તો નોર્મલ છે. બ્લડ પ્રેશર નોર્મલ, બ્લડ સુગર નોર્મલ, બધું જ નોર્મલ છે. તમે તો બિલકુલ ઠીક છો. સર, હું એક અલગ જ સિચ્યુએશનમાં છું. એની મેન્ટલ પ્રોબ્લમ લાઈફમાં કંઈ પણ થયું હોય, યુ કેન શેર વિથ મી. જે વ્યક્તિથી મેં પ્રેમ કર્યો એ વ્યક્તિ આજે મારી સાથે. ઓહ, આઈ એમ સોરી. તો એવો તો શું કરું લાઈફમાં? આગળ વધી શકું, સારું મૂકી શકું, નોકરીએ ફરી જોઈન કરી શકું. તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાંથી તમને માત્ર એક જ વ્યક્તિ બહાર કાઢી શકશે. વેઇટ, હું એમને કોલ કરું છું. હેલો ડોક્ટર. હેલો, ઇઝ ધીસ માઇન્ડ હેકર? બોલું છું. અમારા ડિરેક્ટર મર ગયા. આજ ભી દર્દ હોતા હૈ. કામ માંગને આયા તમે? સર, આઈ એમ એન એક્ટર. મેં બહુ બહુ અચ્છા એક્ટિંગ કરતા પગા જે વગા દિયો મુજે વાસે. તારા તું યુ આર નોટ ઓકે. વાગો તો ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડિરેક્ટર્સ મોસ્ટ એસ્ટાબ્લિશ્ડ ડિરેક્ટર્સ ઇન ધ વર્લ્ડ. નેપોટિઝમ વાળો કી ચાટને સે જ્યાદા ઓર કો જ્યાદા તો બ્રો સી તો બાત મત. સપના દેખા તા મેને બહોત બડા બહોત આલીશાન સપના એક્ટર બનને કા. ફિલ્મ રિલીઝ હોગી, ઓસ્કર મિલેગા, ફિલ્મફેર મિલેગા. નહીં હો પાયા. મેરે મેં ટેલેન્ટ નહીં થા ઇસકે લિયે નહીં. મેરે મેં ટેલેન્ટ હા, લેકિન અચ્છી જગહ થા, મુઝે અચ્છા નહીં થી. બસ હમ આતે હૈ યહાં મહેનત કરકે, અપને માં બાપ કે સપને છોડ છાડ કે. બચપન મેં કહા થા બહોત લોગો ને, બચ્ચા વહાં પે ભેડિયે બસતે હૈ, ભેડિયે શૈતાન બસતે હૈ ઇન્સાનો કે બીચ મેં. નહીં માના મેં. આ ગયા ઇધર. ગલતી કરતી ગલતી કરતી ગલતી કરતી ગલતી કરતી મને. યાદ આતા માં યાદ આતી હૈ.
बड़े भारी आनंद है। और फिर ये भी आ जाता है कि अब आप सिर्फ कौन है, किस्मत बंजर सी है और मैं जब कोई स्ट्रगलिंग एक्टर या कोई टैलेंटेड एक्टर सुसाइड करता है ना, तो उसका डर तुम लोग नहीं समझते, पिघलो को ना तुम लोग, कहाँ है तुम्हें रियलिज्म, फिल्में तो रियल बना नहीं सकते। अबे थूकता हूं मैं तुम जैसे डायरेक्टरों पे, बेटी बेटी के नाम पे पता नहीं क्या क्या दिखा रहे। जब तक सिनेमा में रियलिज्म नहीं आएगा ना, नहीं होगा कुछ, नहीं मिलेगा उसका। हम जैसे स्टार्स को तो कभी नहीं, मैंने भी सोचा है 17 लोगों को मार लिया है, अब सुसाइड करना है बस, लेटर जाऊंगा पंखे से, नाम आएगा मेरा भी, स्ट्रगलिंग एक्टर ने किया सुसाइड। मेरी रूह मर जाएगी ऐसा समझते हो, जिंदा रहूंगा अखबारों में, लोगों के दिल में, तभी तो समझ में आएगा ना।